વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન આજે હું તમારી સાથે ઓઇલ ફ્રી રેસીપી શેર કરાવું છું જેમાં આપણે એક પણ ટીપું તેલનું એડ નથી કરવાના એવી રેસીપી બનાવવાના છે તો એ બનાવીશું આપણે દાલ તડકા તો આ દાળ તડકા બનાવવા માટે મેં અહીં બે વાટકા જેટલી દાળને બેથી ત્રણ વાર સારા પાણીથી ધોઈ અને પંદરથી વીસ મિનિટ માટે પલાળી લીધી હતી દાલ એકદમ સારી રીતે ફૂલી ગઈ છે હવે તેને બાફવા માટે કુકર લઈ લઈએ અને કુકરમાં આ બધી દાળ પાણ સહિત આપણે એડ કરી દઈશું તો તમે અહીં આ દાળની ક્વોન્ટિટી એડજસ્ટ કરી શકો છો મેં અહીં બે વાટકા લીધી છે દાળ તમે એક વાટકો અથવા તો દોઢ વાટકો પણ લઈ શકો છો ત્યારબાદ આપણે તેમાં એક ચમચી જેટલું નમક અને અડધી ચમચી જેટલો હળદરનો પાવડર એડ કરી અને આ રીતે આપણે હલાવી લઈશું જેથી કરી બધા મસાલા દાળની સાથે મિક્સ થઈ જાય હવે કૂકરનું ઢાંકણ ઢાંકી ગેસની હાઈ ફ્લેમ પર ફક્ત ચાર વિસલમાં આપણે આ દાળને બોઇલ કરી લેશું દાલ બોલ થઈ જાય ત્યારબાદ આપણે તેના વઘાર માટે એક જાડા તળિયાવાળી કઢાઈ અથવા તો એક પેન લઈ લેશું અને તેમાં આપણે તેલ તો એડ નથી કરવાનું તો કઈ રીતે બનાવીશું તો ચલો તે આપણે જોઈએ તેના માટે એક ચમચીથી થોડું ઉપર આખું જીરું એડ કરી દઈએ અને જીરુંને આપણે થોડી સેકન્ડ્સ માટે હલાવી અને શેકી લઈએ આ પ્રોસેસ કરતા સમયે ગેસની ફ્લેમ લો રાખવાની છે ગેસની લો ફ્લેમ પર જ આપણે બધા ઇન્ગ્રીડિયન્ટ એડ કરીશું ત્યારબાદ તીખાસ માટે બે તીખા લીલા મરચાં ઝીણા ચોપ કરેલા છે તમે મોડા પણ લઈ શકો છો ત્યારબાદ અડધા ઇંચ જેટલા આદુ છીણેલો છે

હવે આપણે તેમાં લસણ એડ કરીશું તો લસણની ક્વોન્ટિટી થોડી વધારે પડે છે તો પચીસથી ત્રીસ જેટલી લસણની કળીઓને મેં સમારી લીધી છે એકદમ જૂની ઝૂણી તેને પણ એડ કરી લીધી હવે આ બધી વસ્તુને આપણે એકાદ મિનિટ જેવું ગેસની લો ફ્લેમ પર સોતે કરી લઈશું એ પણ તેલ વગર આ દાળ એટલી ટેસ્ટી બને છે કે ખબર પણ નહીં પડે કે તેલ એડ કર્યું છે કે નથી કર્યું અને તમે જે તેલવાળી દાળ ખાવ છો તેના કરતાં તમને તેની કમ્પેરિઝનમાં આ વધારે દાળ પસંદ આવશે એ મારી ગેરંટી તો અહીં એક મિનિટ જેવો સમય થઈ ગયો છે હવે આપણે એ એક ચમચી જેટલો લાલ મરચાં પાવડર એડ કરી દઈશું તમે અહીં લાલ મરચાં પાવડરની ક્વોન્ટિટી એડજસ્ટ કરી શકો છો આ સમયે પણ આપણે હજુ ગેસની ફ્લેમ લો રાખવાની છે આ લાલ મરચાં પાવડરને પણ આપણે બીજા બધા ઇન્ગ્રેડિયન્ટની સાથે હલાવી અને મિક્સ કરી લઈએ જોઈ શકો છો એકદમ સરસ કલર પણ આવી ગયો છે હવે આમાં આપણે તેલ તો નથી એડ કરવાનું તો આ દાલ બનાવવા માટેનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે પાણી તો આપણે અડધા વાટકા જેટલું પાણી એડ કરી લઈએ અને હલાવી અને મિક્સ કરી લઈએ તો અહીં આપણે પાણીમાં જ આ દાળ બનાવીશું તેલ તો એડ નથી કરવાનું બધા મસાલાને આપણે પાણીમાં મિક્સ કરી લેવાના છે પાણી હજુ એડ જ કર્યું છે પાણી થોડું ગરમ થઈ જાય ત્યારબાદ આપણે જે પણ દાળમાં મસાલા હોય તે બધા એડ કરીશું તો અહીં લાલ મરચા પાવડર તો પાણીની સાથે મિક્સ થઈ ગયો હવે આપણે ધાણાજીરા પાવડર એડ કરીશું તો એક ચમચીથી થોડો ઉપર આપણે ધાણાજીરા પાવડર લઈ લેશું અને આપણે નમક છે તે દાળને બોઇલ કરતા સમયે એડ કર્યું હતું એટલે અત્યારે નમકને આપણે સાચવીને એડ કરીશું તો મેં વન ફોર્થ ટી સ્પૂન જેટલું નમક એડ કરી લીધું હવે આપણે બધી સામગ્રીને હલાવી અને પાણીની સાથે એકદમ સારી રીતે મિક્સ કરી અને ઉકળવા દઈશું અને પાણીની આજે અત્યારે એકદમ લિક્વિડી કન્સિસ્ટન્સી લાગે છે તેને થોડી ઘટ કરવાની છે તો ગેસની લો ફ્લેમ પર આપણે એકદમ સારી રીતે બધા મસાલાને પાણીમાં સોતે કરી લઈએ તો તમે અહીં જોઈ શકો છો પાણીની જે લિક્વિડી કન્સિસ્ટન્સી હતી તે ગાયબ થઈ ગઈ છે અને થોડી ઘટ કન્સિસ્ટન્સી આવી ગઈ છે હવે આ સ્ટેજ પર આપણે જે બોઈલ કરીને દાળ સાઈડ પર રાખેલી હતી તેને મેં એકદમ સારી રીતે પીસી લીધી છે તો બધી જ દાળ આપણે એડ કરી દઈએ અને હવે બધા બીજા ઇન્ગ્રીડિયન્ટની સાથે હલાવી અને આ દાળને આપણે મિક્સ કરવાની છે તો છેને એકદમ સહેલું તેલ એડ કર્યા વગર આપણે એકદમ સહેલાઈથી દાળ પણ બનાવી શકીએ છે અને ટેસ્ટમાં પણ કોમ્પ્રોમાઇઝ નથી કરવો પડતો એટલી ટેસ્ટી બને છે તેલ વગર પણ દાળ તડકા છે તે થોડી ઘટ હોય છે એટલે કે તેની કન્સિસ્ટન્સી છે તે થોડી ઘટ હોય છે તો અહીં તમે ઈચ્છો તો થોડું પાણી એડ કરી શકો છો પણ વધારે આ રીતની ઘટ હોય તો વધુ સારું હું તમને બતાવી દઉં તો આ રીતની થોડી ઘટ હોવી જોઈએ તો આ પરફેક્ટ કન્સિસ્ટન્સી છે જો તમને પતલી એવી દાલ પસંદ હોય તો તમે અડધા વાટકા જેટલું પાણી એડ કરી શકો છો તો બધા મસાલા એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા હવે આ દાલનો ટેસ્ટ વધારવા માટે આપણે અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું અને આ ગરમ મસાલાના લીધે લમ્સ ના આવે એટલા માટે આપણે એકવાર હલાવી અને મિક્સ કરી લઈએ તમે ઈચ્છો તે ફ્લેવર અહીં આપી શકો છો અને એ મસાલા એડ કરી શકો છો હવે થોડી ચટપટી બનાવવા માટે હું અડધા લીંબુનો રસ પણ એડ કરી દઉં છું અને સ્વાદ વધારવા માટે એકથી બે ચમચી જેટલા ઝીણાજ સમારેલા લીલા ધાણા છે તેને પણ આપણે એડ કરી દઈએ તો અહીં આપણે બધા જ ઇન્ગ્રેડિયન્ટ આ ઝીરો ઓઇલ દાળ તડકામાં એડ કરી લીધા તો ટોટલી બધા ઇન્ગ્રીડિયન્ટ આપણે એડ કરી દીધા તમે જો હજુ ઈચ્છો તો તમે જે કોઈ પણ દાળ તડકા બનાવવા માટે ઇન્ગ્રીડિયન્ટ યુઝ કરતા હો તો તે તમે લઈ શકો છો તો અહીં આપણી એકદમ ટેસ્ટી અને ઓઈલ ફ્રી દાળ તડકા બનીને રેડી થઈ ગઈ છે તો આપણે તેને સર્વ કરી લઈએ એક બાઉલમાં તૈયાર છે આપણી ઓઈલ ફ્રી રેસીપી જે છે દાલ તડકાની રેસીપી જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર જરૂરથી કરજો અને આવી બીજી તમારે અવનવી અને હેલ્ધી રેસીપીઓ જોઈતી હોય તો મારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને એકવાર વિઝિટ કરી લો જેમાં તમને આવી ઘણી બધી અવનવી અને ઘણી બધી સિઝનલ રેસીપીઓ મળી રહેશે અને હા સાથે સાથે કિચનના ટિપ્સ એન્ડ ટ્રિક્સના વિડીયોઝ પણ મળી રહેશે તમને જો આ રેસિપી પસંદ આવી હોય અને ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હો તો ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન પ્રેસ કરજો જેથી કરી જ્યારે પણ હું આવા અવનવા અને સિઝનલ રેસિપીના વિડીયોઝ પોસ્ટ કરું મારી ચેનલ પર તો તેની નોટિફિકેશન્સ તમારા ફોનની સ્ક્રીન પર તમને જલ્દીથી મળી રહે આવા બીજા અવનવા હેલ્ધી અને અનોખા રેસીપીના વિડીયો સાથે આપણે ફરી મળીશું બબ બાય થેન્કસ ફોર વોચિંગ